हेलो माय डियर स्टूडेंट्स, गुड मॉर्निंग। श्री सहजानंद प्राथमिक शाळाना ई क्लास में हूँ मिस खुशबू आप सबनु वेलकम करू छु। विद्यार्थी मित्रों, आज आप भणीशू एक्टिविटी 13 एटले कि एक्टिविटी 13 जेमा तमने आपी छे एक सरस मजानी राइम एटले कि कविता आपी छे। देट इज टोमेटो सेज, एटले कि टमेटो कहे छे। हवे जो तमे लोको गुजराती भणो छो, ठीक छे, तो गुजराती विषय में पण तमारे एक आ टमेटो कहे छे नामनी एक कविता आवे छे, ओके। અને એ પણ તમે ભણી ગયા હશો, યા તો તમે ભણવાના બાકી હશે તો તમે જ્યારે ભણશો, યા તો તમે ભણી લીધી છે તો તમને લોકોને આમાં મજા આવશે અને તરત જ સમજાઈ જશે। એ જ કવિતા છે આ, સેમ બટ તમને આપી છે ઇંગ્લિશમાં, ઠીક છે। બાકી તો જોઈએ આપણે, આપણે આના સ્પેલિંગ પણ ભણવાના છે, પણ એના સ્પેલિંગ હું તમને હોમવર્કમાં આપી દઈશ, એ તમારે લખવાના રહેશે। આજે આપણે પોયમ સ્ટડી કરી લઈએ। ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક અ પોટ, એટલે એમ કહે છે કે ટમેટો રે ટમેટો તું તો ફેટ, એટલે કે જાડું છે, કોના જેવું, લાઈક એટલે કે જેવું, કોના જેવું તો કે પોટ એટલે ઘડા જેવું। શેકિંગ ઇન ધ ફ્રીઝ શાઉટેડ અલોટ, શેકિંગ એટલે કે ફ્રીઝમાં, ફ્રીજ હોય છે જે, બરાબર, જેની અંદર શું હોય, એકલી ઠંડી હોય, તો કે ફ્રીજમાં શેકિંગ એટલે કે તું ધ્રુજે છે, અને શાઉટેડ અલોટ એટલે કે બૂમાબૂમ કરે છે। આંટી આંટી દૂધી આંટી ગીવ મી અ કોટ, અને રાડો પાડે છે બૂમાબૂમ કરીને, શું કહે છે કે દૂધી આંટી દૂધી આંટી એટલે કે દૂધી માસી મને કોટ આપો। લુક એટ મી આઈ એમ શાવરિંગ અ લોટ, લુક એટ મી એટલે એમ કહે છે કે મારી સામે જુઓ, મારી સામે જુઓ, આઈ એમ શિવરિંગ અ લોટ, શિવરિંગ એટલે તો કે ધ્રુજું, હું ખૂબ જ ધ્રુજી રહ્યો છું। ઓ ઓ આઈ વોઝ હેપ્પી ઇન ધ પ્લાન્ટ, એમ કહે છે કે અરે હું તો હેપ્પી, આઈ વોઝ એટલે કે હું જ્યારે પ્લાન્ટ એટલે કે છોડમાં હતો, હું જ્યારે છોડવું હતું ત્યારે હું એમાં ત્યારે બહુ ખુશ હતો। સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આંટ, દૂધી માસીને એમ કહે છે કે અરે મારા માસી, સનશાઇન એટલે કે સૂર્યપ્રકાશ જે છે, જે હતી, બરાબર, જે છે એ ખૂબ જ સારી હોય છે। હિયર હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ, એમ કહે છે અહીંયા તો એકલી આઈસ એન્ડ આઈસ એટલે અહીંયા તો એકલી બરફ અને બરફ જ છે। ધ વિલેજ ઇઝ કોલ્ડ કુલ કુલ આઈસ, એમ કહે છે કે જે આ ગામ છે આખું એ ફ્રીજને ગામ કહે છે, અને કે એની અંદર શું હોય છે કે એકલી ઠંડી અને એકલો બરફ જ હોય છે। ઓ આંટી વુ મેડ ધીસ ફ્રીજ, એમ કહે છે કે અરે માસી આ ફ્રીજ કોણે બનાવ્યું। હિયર આઈ ફીલ નથિંગ વાર્મ ઇઝ, એમ કહે છે કે હું અહીંયા જરા પણ ગરમી અનુભવી શકતો નથી। ટીપ ટેપ કેમ પિંકી હંગરી, ટીપ ટેપ કેમ પિંકી હંગરી એટલે એમ કહે છે કે પિંકી નામની જે છોકરી છે એ ભૂખી થઈને આવે છે, અને ટીપ ટેપ ફ્રીજ ખોલે છે, બરાબર, ત્યારે અવાજ આવે ત્યારે જે અવાજ થાય છે એની વાત કરે છે। ઓપન ધ ફ્રીજ એન્ડ ટુક આઉટ ઘારી, અને ભૂખી પિંકી જે છે એ ટીપ ટેપ કરતી આવે છે અને ફ્રીજ ઓપન કરે છે, ખોલે છે અને એમાંથી ઘારી ઉપાડે છે, ટુક એટલે કે લેવું। સડનલી ધ રેડિશ મૂવ અબાઉટ, ટીપ ટેપ કેમ ટોમેટો આઉટ, અને સડનલી એટલે એમ કહે છે કે અચાનક જ જે રેડિશ એટલે કે મૂળાભાઈ જે છે, મૂળો, બરાબર, એ શું કરે છે તો કે મૂવ એટલે કે થોડો હલનચલન કરે છે, ટપલી મારે છે, કોને, ટોમેટોને, અને ટોમેટો દડદડતું બહાર પડે છે। સૂન સૂન સન રેન એક્રોસ ધ સ્કાય, જલ્દીથી સન બહાર આવે છે, સૂર્યપ્રકાશ આવે છે, બરાબર, આકાશમાંથી। ગિફ્ટેડ ટોમેટો અ કોટ ઓફ વાર્મ સનશાઇન, અને જાણે કે ટમાટરને, ટમેટાને સનશાઇન, સૂર્યપ્રકાશનો કોટ, ગરમ કોટ જાણે ગિફ્ટમાં આપ્યો હોય, ભેટમાં આપ્યો હોય એવું લાગે છે। આઈ એમ ધ કિંગ સેડ વિથ અ સ્માઇલ ફાઇન ફાઇન, અને ટમેટો બહાર આવે છે, એની ઉપર સૂર્યપ્રકાશ આવે છે એટલે એકદમ ખુશ થઈ જાય છે અને બોલે છે કે હવે તો હું કિંગ એટલે કે રાજા બની ગયો, વિથ સ્માઇલ ફાઇન ફાઇન, સરસ મજાની સ્માઇલ સાથે, સરસ મજાના હાસ્ય સાથે, ઠીક છે। તો આ હતું ટોમેટો સે કાવ્ય, તો આજે આપણે એટલું રાખીએ છીએ આજની આપણા એક્ટિવિટીમાં। હવે આપણે એના સ્પેલિંગ ભણીશું, એ હું તમને હોમવર્કમાં આપીશ, તો તમારે ખાસ તો હોમવર્કમાં સ્પેલિંગ પાકા કરવાના છે, સાથે સાથે તમને લોકોને જે વર્કબુક તમારી સ્વાધ્યાય પોથી છે, ઠીક છે, એની અંદર પણ તમને સ્પેલિંગ આપ્યા હશે, તો એ પણ તમારે લોકોએ, હું જે સ્પેલિંગ આપું છું એની અંદર તમને ઉચ્ચાર પણ હશે, તો તમારે ટ્રાય કરવાની, બાકી હું તમને લોકોને કરાવી દઈશ, ઠીક છે। તો આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ છીએ, પોયમ તમારે ગાવાની છે,
અને યાદ રાખવાની છે સેમ આ તમારે ગુજરાતીમાં આવે છે ટોમેટું કહે એ જ છે આ ઇંગ્લિશમાં છે ઓકે તો એક્ટિવિટી 13 અહીંયા પૂરી થાય છે ને એ સાથે આપણું યુનિટ નંબર 2 પૂરું થાય છે થિંગ્સ અરાઉન્ડ બસ એ આપણું યુનિટ નંબર 2 કમ્પ્લીટ થાય છે હવે આપણે યુનિટ નંબર 2 જે છે એ પૂરેપૂરું ભણીશું સ્વાધ્યાય પોથીમાં ઠીક છે એના સવાલ જવાબ છે સ્પેલિંગ છે ખાલી જગ્યા છે એ બધું જ આપણે એમાં ભણીશું તો વિડીયો જોજો 2-3 વાર અને તમારું ધ્યાન રાખજો હસતા રહેજો ખુશ રહેજો આવજો